प्रणाम मित्रों, आजे लईने आव्यो छु देसळ भगत अने भगवान श्री कृष्णनी वात। भजनमां केटली ताकात, नाममां केटली ताकात होय, अने कृष्ण आजे पण केटला साक्षात छे तेनो एक प्रसंग। सदियो पहेलानी वात नथी, फक्त 80 वर्ष पहेलानी वात। धांगध्रा स्टेटना सर अजीतसिंह नामना राजकुमार कॉलेज पूरी कर्या पछी राजसिलेक थयो, राजा बन्या, छतां एमने राजानो पोशाक ना पहेर्यो, मात्र ने मात्र मिलिटरीना कपडा। અને આટલા બધા રજવાડા થઈ ગયા પણ સર અજીતજીની હાથ તો એવી પડે કે બધાય બારવટિયાઓ એનાથી થર થર ધ્રુજે। ધાંગધ્રા સ્ટેટની જેલમાં જેલર તરીકે નોકરી કરતું પાત્ર એટલે કે દેશક ભગત, ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત। ભજનની લગની એવી કે વાસ્તવિક પરિસ્થિતિ તો બધી ભૂલી જાય। એક રાતની વાત, રાતની ડ્યુટી પર દેશળ અને એના બે સાથી મિત્રો, બંને સાથી મિત્રોને દેશળના ભજન પ્રેમ વિશે ખ્યાલ। રાતે 10 વાગે દૂર દૂર કુંભારવાળેથી ભજન અને કરતાલનો અવાજ આવે અને વારે વારે દેશળનું મન ત્યાં જાય। દેશળના એક મિત્રએ કહ્યું, વિશ્વાસ છે અમારી પર, તો ચાવી અમને આપને, જા તારે ભજનમાં તારે જવું હોય તો। પણ હા, દેશળ સરજીતસિંહની જેલ છે, ધ્યાન રાખજે, હા બે ભજન ગાયને પાછો આવી જાજે। દેસર ચાવી સોંપીને ત્યાંથી ભજન માટે નીકળી ગયા। રાતના 11 વાગે રામસાગર હાથમાં આવ્યો ને કૃષ્ણ હારે દાર લાગ્યો, પણ કેટલાક સિપાહીઓએ દેસરને ભજનમાં જોયો એટલે સર અજીતસિંહના કાન ફૂંકા અને બરાબર 2:15 વાગે ઘોડાની દાબ સંભળાવીને સર અજીતસિંહ એના વિશે એક સાથીદારની ફોજ સાથે બે જેલમાં આવ્યો અને હાકલ કર્યો, આય દેસર, ને અંદરથી અવાજ આવ્યો, જી સરકાર। અજીતસિંહ બોલા, સબ ખેરિયત, બહાર આવો। દેસરે બહાર આવીને કહ્યું, જી બાપજી, બધું બરાબર। અજીતસિંહ ત્યાંથી નીકળી ગયા। 2 દિવસ પછી ફરી આજ ઘટના બની, પણ આ વખતે જે લોકોએ એમની કાન ભંભેણી કરી હતી એમણે અજીતસિંહને કહ્યું, બાપુ જેમ જેલ પાછા આવ્યા છો એમ કુંભારવાડે આગો ક્યાં છે, ત્યાં જઈને જોઈ લો, દેસણ ત્યાં ભજનમાં જ છે। આ તો અજીતસિંહ હતા। દરબારે જવાબ આપ્યો, જેલ મારી ને આ મારી તપાસ, ને અહીં દેસણની હાજરી છે, કહીને અજીતસિંહ ત્યાંથી નીકળી ગયા। 4:15 વાગે પરોઢિયે દેસણે તેના સાથી મિત્રોને કહ્યું, માફ કરજો, ભજન માંથી આવતા મને થોડું મોડું થઈ ગયું, સરકાર આવ્યા હતા? એના સાથી મિત્રો કહ્યું, ગાંડો થયો છે કે શું દેસણ, રાત્રે 2 વાગે તું આવ્યો, મેં તને ચાવી આપી, 2:15 વાગતા સરકાર આવ્યા, તે હાજરી પણ પુરાવી, આ રહ્યા તારા અને દરબારના પગલા, આ જેવું તું ઉભો। દેસણ સ્તબ્ધ થઈ ગયા, એના પગલાની ધૂળ ને માથે ચડાવવા લાગ્યા ને બોલ્યા, આ પગલા મારા નહીં પણ મારા દ્વારકાધીશ ના, હું તો ભજનમાં હતો, કઈ દેવર ત્યાંથી નીકળી ગયો। તેના સાથી મિત્રોને પણ હરખના આંસુ આવી જાય, વાહ દેસળ, વાહ, ધન્ય તારી ભક્તિને, આજે તારા કારણે અમારું પણ જીવન ધન્ય બન્યું, અમે 2 કલાક દ્વારકાધીશ હારે નોકરી કરી। બીજા દિવસે દેસળ શેઠ અજીતસિંહના દરબારમાં ગયા અને કહ્યું, કઈ કામકાજ દેસળ? ના બાપુ, કઈ નહીં, પણ મારે હવે નોકરી નથી કરવી એટલે રાજીનામું દેવા આવ્યો છું। અજીતસિંહ બોલ્યા, અરે ગાંડા, બીજા ભલે ને ગમે તેમ કે, મેં તને કઈ કહ્યું? ભલે ને મારે બીજાની કાન ભંભેણી થી રોજ જેલ આવવું પડે એટલું જ ને? દેસળ ભગતે કહ્યું, એ જ તો વાંધો છે બાપુ, તમારે તો રોજ મહેલ થી ધક્કો થાય, પણ મારા નાથ ને તો છેક મને બચાવવા દ્વારકાધીશ દ્વારકા થી આવવું પડે, અને એ મને કેમ પોહાય? સર અજીતસિંહ સમજે ન સમજે દેસળ ભગત ત્યાંથી નીકળી ગયા અને પૂરી જિંદગી કૃષ્ણ નામમાં લગાવી દીધી। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા 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 હરે હરે। પ્રણામ।